हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? वेलकम टू अश्वमेध विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप जुवाना छे उदाहरण आठ विषय। व्यवहार दाखला छे मित्रों, कोई संख्या ना त्रण गणा अने अग्यार नो सरवाळो 32 छे तो ते संख्या शोधो। आपणे समीकरण बनावता हता, बराबर तेना आधारे ज आ एक्साम्पल्स गणवाना छे। सौ प्रथम जोईए तो अने एक तो समीकरण बनावानुं छे अने एने उकेलवानुं पण छे, कारण के ते संख्या पण शोधवानी छे। तो सौथी पहेला आपणे धारी लेवानुं के धारो के जे संख्या शोधवा कीधी छे एने ज धरवानी। ते संख्या एक्स छे। जो ते संख्या एक्स होय तो एना त्रण गणा, तेना त्रण गणा एटले केटला थाय? त्रण एक्स थाय। ओके, त्यारबाद अने अग्यारनो सरवाळो, अने अग्यारनो सरवाळो एटले के आ त्रण गणा अने अग्यारनो सरवाळो केटला थाय? 32 थाय छे। तो शुं लखीशुं आपणे? माटे 3x वत्તા 11 બરાબર 32। आ रीते थई गयुं समीकरण। हवे आ समीकरणने आपणे उकेलीशुं। सौ प्रथम कई क्रिया करीशुं? तो बन्ने बाजुथी 11 बाद करता। चलो, 3x वत्તા 11 ઓછા 11 બરાબર 32 ઓછા 11, તો 3x બરાબર 32 ઓછા 11 એટલે 21। માટે એક સોરી બંને બાજુથી હવે કઈ ક્રિયા કરીશું? 3 વડે ભાગતા। 3 ગુણાયેલા છે તો ભાગાકાર કરીશું। 3x ભાગ્યા 3 બરાબર 21 ભાગ્યા 3, તો માટે x બરાબર 21 ભાગ્યા 3 એટલે 7 તરી 21 જવાબ મળી ગયો। હવે સંખ્યાના હવે સંખ્યા તો આપણે જવાબમાં ફાઇનલ લખી શકીએ, તો તે સંખ્યા 7 થાય। આપણને કઈ રીતે ખબર પડી? આ રીતે સમીકરણને ઉકેલો મેળવ્યા બાદ હવે તમે જોઈ લો, તાળો મેળવી લો કે કોઈ સંખ્યાના 3 ગણા કરીએ તો આના 3 ગણા 7 તરી 21, એમાં 11 ઉમેરીએ તો 32 થાય। આ રીતે 7 તરી 21 અને વત્તા બીજા 11 એટલે 32। ખ્યાલ આવ્યો મિત્રો? ચાલ આગળ વધીએ। એવી સંખ્યા શોધો કે જેનો એક ચતુર્થાંશ ભાગ 7 કરતા 3 વધુ છે। તો આપણે ધારી લઈએ કે ધારો કે તે સંખ્યા x છે। એક્સ ની જગ્યાએ તમે y, z, t, u કોઈ પણ લઈ શકો છો, બરાબર? હવે આપણને કીધું છે તેનો એક ચતુર્થાંશ ભાગ, એટલે તેનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા થશે મિત્રો? તો x ભાગ્યા 4। ચાલો, હવે કીધું છે કે તે 7 કરતા 3 વધુ છે, બરાબર? એટલે શું થાય? તો x ભાગ્યા 4 7 કરતા 3 વધારે છે, બરાબર? એટલે એમાંથી આપણે 7 બાદ કરીએ તો 3 જેટલા બીજા વધારાના વધે છે। ચાલો, હવે આ સમીકરણનો આપણે ઉકેલ શોધીશું, બરાબર? તો કઈ ક્રિયા પહેલા કરીશું? તો બંને બાજુ 7 ઉમેરતા। ચાલો, બંને બાજુ 7 ઉમેરીએ તો એક્સ ભાગ્યા 4 ઓછા 7 વત્તા 7 બરાબર 3 વત્તા 7। ચાલો, એક્સ ભાગ્યા 4 બરાબર 7 ને 3 10। હવે કઈ ક્રિયા કરીશું? તો બંને બાજુ 4 વડે ગુણતા। 4 વડે ગુણીએ, એક્સ ભાગ્યા 4 ગુણ્યા 4 બરાબર 10 ગુણ્યા 4, અહીં વધે એક્સ બરાબર 10 જોગ 40। આ રીતે જવાબ મળે। એટલે કોઈ એવી સંખ્યા શોધવાની છે કે જેનો એક ચતુર્થાંશ ભાગ, એટલે 40 નો એક ચતુર્થાંશ ભાગ એટલે 40 ભાગ્યા 4 એટલે 10, તે 7 કરતા 3 વધુ છે, એટલે જે એટલે 10 માંથી 7 જાય તો કેટલા વધે? 3। આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો ઉદાહરણ 10 જોઈએ। રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધારે છે। જો તેના પિતા 44 વર્ષના હોય તો રાજુની ઉંમર શોધો। જેની ઉંમર શોધવાની છે, જે સંખ્યા શોધવાની છે, જે વસ્તુ શોધવાનું હોય
એને જ આપણે ધારવાનું છે. તો ધારો કે રાજુની ઉંમર, આ પ્રકારના એક્ઝામ્પલમાં મિત્રો તમારે યાદ જ રાખવાનું છે કે ધારો કે રાજુની ઉંમર વાય વર્ષ છે. જેને પણ શોધવાનું હોય એને જ ધારી જ લેવાનું. હા, આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, હવે એવું કીધું છે કે રાજુની પિતાની ઉંમર, રાજુની ઉંમરના ત્રણ ગણા, તો રાજુની ઉંમર વાય છે. તો અહીં કીધું છે કે અહીં રાજુની ઉંમરના ત્રણ ગણા એટલે કેટલા થાય? તો ત્રણ વાય, બરાબર. થી પાંચ વર્ષ વધુ છે. કોની ઉંમર? રાજુના પિતાની ઉંમર વધારે છે એટલે ત્રણ વાય પાંચ વર્ષ વધુ, આનાથી પાંચ વધુ, બરાબર. જે રીતે આપણે સમીકરણ બનાવતા હતા એ રીતે જ બનાવવાનું છે. અને ટોટલ કેટલા વર્ષના છે એમના પિતા? ચુમ્માળીસ. રાજુના પિતા ચુમ્માળીસ વર્ષના છે, માટે ત્રણ વાય વત્તા પાંચ બરાબર ચુમ્માળીસ. ચાલો સોલ્યુશન કરી દઈએ. બંને બાજુથી પાંચ બાદ કરતા, ચાલો ત્રણ વાય વત્તા પાંચ ઓછા પાંચ ચુમ્માળીસ ઓછા પાંચ, ત્રણ વાય ચુમ્માળીસ ઓછા પાંચ એટલે આવશે ઓગણચાળીસ. હવે કઈ ક્રિયા કરીશું? બંને બાજુ ત્રણ વડે ભાગતા. ચાલો ત્રણ વડે ભાગાકાર કરીશું. ત્રણ વાય ભાગ્યા ત્રણ બરાબર ઓગણચાળીસ ભાગ્યા ત્રણ. ભાગાકાર કરો, ઓગણચાળીસ ભાગ્યા ત્રણ તો વાય બરાબર તેર, તેર તારે ઓગણચાળીસ થાય. માટે વાય એટલે કોણ છે? વાય તો આપણે ધારેલા છે. તો વાય કોણ છે? ધારો કે રાજુની ઉંમર વાયની જગ્યાએ તેર વર્ષ છે. આનો પણ તમે તાળો મેળવી શકો છો. તમારે ફાઇનલ જવાબ લખી દેવાનો કે રાજુની ઉંમર તેર વર્ષ થાય. આ રીતે આપણે શોધી શકીએ. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 4.4. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 4.4, જેમાં પ્રશ્ન નંબર 1 છે, સમીકરણ રચો અને અજ્ઞાત સંખ્યા શોધો. સૌ પ્રથમ એ જોઈશું, સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. પહેલા એનું સમીકરણ બનાવીએ. કોઈ સંખ્યા છે ખબર નથી કઈ છે તો લઈ લઈએ. ધારો કે તે સંખ્યા કઈ લઈએ? એક્સ છે. ચાલો, માટે તેના 8 ગણા એટલે 8x થાય. 8 ગણામાં ઉમેરતા એટલે સરવાળો થવાનો, કેટલા ઉમેરવાના? 4. ત્યારે કેટલા મળે છે? 60. ચાલો સમીકરણ થઈ ગયું. હવે તમે આનો ઉકેલ શોધી શકો છો કે બંને બાજુથી 4 બાદ કરતા. તો 4 બાદ કરીએ, 8x વત્તા 4 ઓછા 4 બરાબર 60 ઓછા 4. 8x 60 ઓછા 4 એટલે 56. માટે હવે કઈ ક્રિયા કરીશું? બંને બાજુ 8 વડે ભાગતા. ચાલો 8 વડે ભાગાકાર કરીશું. 8x ભાગ્યા 8, 56 ભાગ્યા 8. x બરાબર 7 8 56 એટલે 7 થાય. તો તે સંખ્યા 7 હશે. આગળ વધીએ. જો અહીં બી હોમવર્ક છે, આપણે સી જોવાના છે. જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. તો ધારી દઈએ, ધારો કે તે સંખ્યા y છે, માટે આપણને એવું કીધું છે કે તેના 3/4 ભાગ બરાબર 3/4 ભાગ એટલે અહીં વાય આવી જાય ઉપર સાથે, બરાબર. ચાલો, તેમાં પાછા 3 ઉમેરવાના છે એટલે તેમાં 3 ઉમેરતા, એમાં 3 ઉમેરીશું તો 3y/4 વત્તા 3 થાય. પછી એવું કીધું છે કે 21 મળે છે, માટે 3y/4 વત્તા 3 બરાબર 21. આ રીતે. ચાલો હવે સમીકરણ આવી ગયું. તો સૌથી પહેલી ક્રિયા કઈ થશે? બંને બાજુથી 3 બાદ કરતા. ચાલો 3 બાદ કરીએ, 3y/3 ઓછા 3 21 ઓછા 3 3/4 બરાબર 21 ઓછા 3 એટલે કેટલા થશે?
18। चलो हम कई क्रिया करीशुं, डायरेक्ट व्यस्त वडे गुणीए, व्यस्त संख्या वडे। तो 3:4 छे तो 4:3 वडे गुणी नाखवाना, डायरेक्ट पॉइंट थाय। हा नहींतर पहली क्रिया तमारी थई बन्ने बाजुथी, बन्ने बाजु 4 वडे गुणता, त्यारबाद ए थई जाय, पछी बन्ने बाजु 3 वडे भागता, ए रीते पण चाले। आपणे डायरेक्ट करीए, बन्ने बाजु 4/3 वडे गुणता। चलो तो बन्ने बाजु गुणिए, 3y×4/3 बराबर 18×4/3, y बराबर 6 × 18 अने 6×6=24 बराबर, एटले अही आवशे 24। तो ते संख्या कई थाय, ते संख्या थाय 24। आ रीते चलो आगळ जोईए, डी होमवर्क छे, ई एक्जाम्पल नंबर छे। मुन्नाए तेनी पासे रहेली नोटबुक ना 3 गणा 50 माथी बाद कर्या तो तेने परिणाम 8 मळ्युं। तो आपणे धरीए, धारो के ते संख्या टी छे, चलो तेना 3 गणा, तेना 3 गणा कीधा छे तो 3 गणा करीए। हवे एवुं कीधुं छे के तेनी पासे रहेली नोटबुक ना 3 गणा, तो आपणे धारी भी सकीए के धारो के नोटबुक नी संख्या टी छे। ए रीते पण आपणे धारी सकीए नोटबुक नी संख्या, ओके। चलो तेना 3 गणा एटले 3t थाय। चलो हवे एवुं कीधुं छे के तेने 50 माथी बाद करीए, बराबर, तो तेने 50 માંથી બાદ કરતા તો 50 − 3t થાય। ચાલો પરિણામ 8 મળે છે, પરિણામ એટલે કે જવાબ, જવાબને બરાબર કરીને લખાય આ રીતે। ચાલ સમીકરણ થઈ ગયું, આનું સોલ્યુશન કરી દઈએ। સૌથી પહેલા કઈ ક્રિયા કરીશું, 50 ની આગળ કશું ચિહ્ન નથી એટલે સરવાળામાં છે, તો બંને બાજુથી 50 બાદ કરીએ। बन्ने बाजू थी 50 बाद करता, 50 − 3t बराबर 8 − 50, अहीं −50 लखवाना रही गया, सॉरी, बराबर 8 − 50। चलो वत्ता 50 − 50 −3t बराबर अहीं आवशे −42। नानी संख्यामांथी मोटी संख्या, ऋण चिन्ह आवी जाए जवाबमां, 50 − 8 એટલે 42। ચાલો હવે કઈ ક્રિયા કરીએ, બંને બાજુ ઋણ 3 વડે ભાગતા, ચાલો ભાગાકાર કરીએ, બરાબર −42 ટી બરાબર 42/3 એટલે 14, ઋણ ચિહ્ન કેન્સલ થઈ જાય એટલે ટી બરાબર 14। એટલે કોણ છે, ધારો કે નોટબુકની સંખ્યા, તો નોટબુકની સંખ્યા ટી થાય। તો ખ્યાલ આવી ગયો મિત્રો, આ રીતે આપણે સમજી શકીએ। નેક્સ્ટ લેક્ચરમાં બાકીના એક્ઝામ્પલ્સ જોઈશું, ફરીથી મળીશું, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ।